હાલ અટાણે 8 વાગ્યા, રત્ન સીતારામ બધાયની એ છે ને આપણી કાયમ ને હાથી ફેરી કરવાનું છે. લગભગ આજે આખો દી થાક પણ એવા થોડું કામ આવી ગયું. પાછું મારે ઠેકાણે હરીફમાં જવાનું હોય બપોરી, અને બાપા વહેલે આવે ને તો પછી 9-10 વાગે જાય. જાહું તેમાં 2 કલાક જે હાથી ઓછી થયું કરે નાખીએ. હાલો ફેરી કરવા વર્ગી જાય, એ તો હાવ ટૂંકું ટૂંકું આવતું જાય, કઈ વાત નહીં લાગે. વાહ, ખિસ્સામાં રૂમાલ ને લગભગ પાછું દીવો લેવા ઉભીયો પાછું મરી આવે જાય. હાલો ધોટાણમાં કામ ધંધે સડે જાય, પાણી નું હેઠે મૂકે વર્ગે જાય. હાલો અટાણે હે ને 9 વાગ્યા ને ત્યાં મસ્ત ચા પાણી આવે ગા, ને એ ઠંડુ પાણી આવે. શરદી છે ને ફ્રીજ ને પાણી વાર્યું થાય, એટલું ઠંડુ ન નડે. માપી ઠંડુ હોય કઈ બહુ ને, હા બહુ ને, ફ્રીજ જ ધીરું છે. શિયા રૂપી જ રાખ્યું, ભારું ના રે પછી પાંચ માં છે. હાલો ચાય પાણી તમારે મોજ આખો દી ખેતર માં બે ની જવાનું હોય, એટલે નાથી એક છે. બાપો ના જાય છે, બાપા નું આવે તો ખબર હવે આવે છે. ગિરનાર ફેરે આવ્યા હતી, કઈ હાથમાં બાંધવાનું કઈ ન લીધો, ઈતા ઘોયરું પરસાદ ન લીધો. પરસાદ કઈ યાદ ન આવે, કઈ યાદ ન આવે ટાણે. આપડી તો જાય હરીફ માં, માતા આવી છે, બાપા નું કઈ નક્કી નઈ. મકાઈ ને ખૂણે થી લીધું તું ત્યાં પી ગયા, અડધે પૂગે ગયા, અડધે વધારે, ને બાકી આ તો એટલું ટૂંકું ટૂંકું હે. હાલો બાપા આવે ગા, ભાગી આવ્યા. આમાં હે ને જવાય લઈ આવ્યા આપડે, હે ને વાવવાની હે ને શાંતિ બેન ને ઘેર થી વાડી થી હારીત માં. મારે તો અટાણે જવું, તમારે જવા જવું હોય ત્યાં પછી કઈ ખાવા અટાણે તો હારીત માં ન જવાય. માં હું તો પાછો એક ફેરે એક હાર પુગાડે ને પાછો આવ્યો તો વિડીયો પછી કન્ટિન્યુ નતો કર્યો. રોટલા બનાવવા જાય, હું એકલી હોત ને તો હા વારો કરે જતી, આપડે કઈ જરૂર ન હોય, એકટાણું કાઢી નાખીએ. પાછી હે ને 10:30 વાગે ખેતરમાં જવાનો પ્લાન હતો, ત્રણ ચાર થોલું વરે આવા, ઘણું બધું નીકળે જાત, પણ એવું નહીં પુગાય. ને પાછું વિડીયો એડિટિંગનું કામ મારા હાટું રાખ્યું રામી, ફોન ઘેર મૂકીને ગોતી કે ટાઈમ મળે તો વિડીયો એડિટિંગ કર નાખજે. હું કંઈ વાંધો નહીં, જેવો ટાઈમ જલસિયાક રોટલા બનાવી નાખીએ પછી વિડીયોનું કામ કરી નાખીએ. ને પવન ઉપડ્યો ટાઢો બોર જેવો અટાણે, ને ભગરની વાત કરીએ તો હાવ કમ્પ્લીટ થઈ ગઈ શિયા રજીસનમાં રેડી. દવા બવા કંઈ આપી નહોતી, દવાની કંઈ જરૂર નહોતી, હજી શરૂઆત હતી ને તાવની, તે શિયા રજીસનથી પતે ગયું ને કમ્પ્લીટ થઈ ગયું.
માં તો જો સેવ ટમેટા નો હિસાબ હે, સેવ પડી ને ટમેટા ફ્રીજ માં પડ્યા આપણા ઘરના, આપણી ટમેટી ને થોડા ખાટા હે, પણ ખાંડ નાખી દઈએ નો વાંધો, ખટ મીઠું થઈ જાય. હાલો તો આપણે જે શાક બગલાની વાત કરતા હતા કે ટમેટાની સેવનું શાક બનાવવાનો હે, તો એ પાછું હે ને કેન્સલ થયું. મારે એવું બહુ થાય શાક બનાવવામાં, કંઈ નક્કી ન થાય ઘડીકમાંથી, એવું એમાં એવું થયું. જો ટમેટા તો હે જ આપણે ઓલરેડી, પછી કેટલા દિથિયાના, લગભગ 3-4 દિથિયાના સોણા હે ને ફોલા ગલા પડ્યા જરિયા, એટલે પછી એવો વિચાર આવ્યો કે સોણા ખોટા બગડે જાહે, પછી પાંદડી સણા ને રીંગણાનો પ્લાન કર્યો. ટમેટા તો બગડે એ ને, થોડા કાસા પાકા છે એટલે ન બગડે, પછી એકાદી વસ્તુ મણી થાય કે કાલુ થાય તો બગડે જાય ને, પછી એનું શેક બનાવે ને આખા, ખોટી વેસ્ટ ન જવા દેવાય. ભલે આપણે ઘરનું હોય વેસાતું નથી લેતા, પણ ખોટો બગાડ કરવો એમ. તો જો આ આપણી ઘરની પાંદડી ને પછી રીંગણા લઈ આવી ને આ પાંદડી છે ને રેઈ રેઈને એટલી આવી ને હિયારામાં એટલી પાંદડી ઉતરી જ ને દેખ શિયાકની માન માન નીકળતી ને, હવે રીંગણા એટલા આવે ને પાંદડી એટલી આવે, ઓરા જેવા રીંગણા આવે, નકર નીકળે વેઢા પડે જતા. હમણાં હમણાં 2-3 ફેરે આપણે છે ને ઘરના રીંગણાનો ઓરો બનાવે નાખ્યો, નકર 2 મહિના ગયા ગા ને હિયારાના, કોઈ દી ઓરા જેવા રીંગણા જ ન ઉતરતા, નીકળે વેઢા જ પડે જતા. ભાઈ એવા રે રે ને બધું અહીં કામ કહેવાય કે બકાલ ઉતરે સારું એવું. હાલો અટાણે હવા 4 વાગે ગયા અને 3 વાગ્યાના સા પાણી પીએ અને જો બેઠા હતા ને તડકો ઉતો હબાવ અટાણે, જો ઓવર વર્યો ભૂરો તો ભરાટી કરતો હતો, ખેતરમાં જવાનું મન નહોતું થતું, કે જરાક ટાઢો પર વળે ને તો પછી જઈએ. જો હવા 4 વાગે ગયા ને 1.5-2 કલાક જઈએ, હાંઠિયું ફેરિયું કરે આવીએ, ને માની જો ભાગી આવ્યા હતા 2 વાગે, ને એ પાણીનો હિંહો જરાક લેતા આવીજો ખેતરમાં. હાલો 6 વાગે ગયા ને આપણું હે ને આજની તારીખનું કામ કમ્પ્લીટ થઈ ગયું, ને આ જઈએ હનુમાન દાદાના મંદિરે, આ શનિવાર મુલાકાત કરે, બાજુમાં છે, હા એ તો આપણી શનિવાર ને રવિવાર ને કઈ નથી જોતા, બાજુમાં હે તે હું કાલે મુલાકાત કરતા જઈએ, પછી જઈએ ઘેર એની થાય ત્યાં પાડોમાં પાડોમાં રહીને આવતા. હા જય હનુમાન દાદા. બગીચો થતો જાય હો ધીમે ધીમે, બહુ હાઈ ક્લાસ ને. જો આ એક કામ પડ્યું આપણી ઓલરેડી હનુમાન બાપા, અટણ કડી દુખે મારી. જો આપણે હે ને બધું ઝીણા મોટું કામ હતું એ કર્યું ને, રામ ગામમાં ગયો તો થોડુંક લેવા દેવાનું હતું, તો એ અટાણે નાવા ગો, માન બાપો વ્યારો કરવા બેઠા ને, આપણે હે ને આજ પેડાનો પ્રોગ્રામ ગોઠવે નાખ્યો, 2-2.5 લિટર જેટલું દૂધ છે ત્યાં ખેતરમાં હાંઠીઓ આપણે ભેરિયું કરતા હતા ને, તારસ પ્લાન કરતા હતા, હું કા મેળાય છે ને તો આજ બનાવે નાખ્યું પેડા, આપણે ભીણી આણી હતી ને તે દૂધ બનાવ્યા હતા, એ પછી આપણી પેડા બનાવ્યા જ ને. રોટલા પાણી થેગા કમ્પ્લીટ ને સૂલો ખાલી થેગો, તો આપણી વેલા હાર બકડીયું મૂકે દઈએ. કણકી ન હોય ને, તું એમ કે 7-8 ફેટી કણકી થઈ જાય તો 7-8 ફેટ તો આવે, 8-8 ને પછી પાછું નામ જ ન લઈએ કોઈ દી પેડા નું, કે પેડા કરવા આવે. હાલો મસ્ત આપડી ખાઈ લીધું, નથી તારે નથી ખાવું ને, ના 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 તે ખાઈ લેજો.
કા પીજો જો આગડી પેડા આગડી કે હવે કઈ ને આગડી પેડા આગડી પેડા નો થાય વાર લાગે ઓ ખાંડ નાખવાની નાખ દે આપણી ખુરશી આ જ રાખી હો એ કામી નાખા શા કરવો રેસીપીમાં તો બહુ માપ કરતી આમાં કઈ કઈ માપ નથી કરતી એક બાજુ ફોન ચાલુ એક બાજુ પેડા ચાલુ હાલો ઉતાર લ્યો રેડી શું કે હજે 15-20 મિનિટ ખાવા હોય તો